જીવનમાં કોઈ વાત અશક્ય નથી, મહેનત કરો તો પરિણામ પણ અચૂક મળે છે. ધોરણ 12 સાયન્સમાં ભુજની મુસ્લિમ એજ્યુકેશનના સાધારણ પરિવારના વિદ્યાર્થીએ કોઈ પણ જાતના ટ્યુશન વગર 71% સાથે પાસ થઈને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. ભુજથી 30 કિલોમીટરના અંતરે આવેલ દેશલપુર વાંઢાઈ ગામે રહેતા જુનેદ પિંજારા એક સાધારણ પરિવારમાંથી આવ્યો છે. જુનેદ પિંજારાના પિતા જુનસભાઈ મજૂરી કામ કરે છે અને સંયુક્ત પરિવારમાં 8 સભ્યો છે. ત્યારે જુનસભાઈ આખા પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પુત્ર જુનેદે કોઈ પણ જાતના ટ્યુશન વગર ધોરણ 12માં 71% સાથે પાસ થઈને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જુનેદે મોબાઈલમાં યુટ્યુબમાં સર્ચ કરીને અભ્યાસ કર્યો. જુનેદના ઘરમાં ટેબલ પણ નથી અને તેણે શાકભાજીના કેરેટ પર ઝૂલાનો પાટિયું રાખીને અભ્યાસ અર્થે ટેબલ બનાવ્યું. જુનેદનું ઘર પણ પતરા અને નળિયાવાળું છે, તેમ છતાં અનેક પરિસ્થિતિઓ વેઠીને ધોરણ 12 સાયન્સમાં 71% મેળવી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ જ્યારે જુનેદના ઘરે પહોંચી ત્યારે પિતા અને દાદા હર્ષભેર રડી પડ્યા હતા. જુનેદે પરિવારનું ગૌરવ વધાર્યું છે, તેની ખુશી વ્યક્ત કરી છે. અમને સ્વાભાવિક છે, ખુશી હોય, આનંદ હોય કે એક મુસ્લિમ સમાજનો ગરીબ પરિવારનો દીકરો જે બસ સ્ટેશનથી અહીંયા સ્કૂલ સુધી પગે ચાલીને આવે અને 12માં જો માર્ક્સમાં અવ્વલ આવતો હોય તો એનાથી વિશેષ બીજી અમારા માટે શું ખુશી હોઈ શકે. કચ્છના મુસ્લિમ સમાજ માટે પણ એક ગૌરવવંતો ઇતિહાસ હશે મારી દ્રષ્ટિએ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો જ્યારે આજે પરિણામ જાહેર થયો છે ત્યારે અમારી શાળાનો એક વિદ્યાર્થી પિંજારા જુનેદ જે 11-12 બંને ધોરણ 25 કિલોમીટર અહીંથી દૂર દેસલ પરથી અપડાઉન કરીને અને કોઈ પણ જાતના ટ્યુશન વગર તેમજ એમના વાલી જે છે એ ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે, એક સાધારણ પરિવાર છે, છતાં પણ બંને વર્ષ ખૂબ સંઘર્ષ કરીને પાસ થઈ અને ખૂબ સારું પરિણામ 70 થી ઉપર PR તેમજ 58% લાવ્યો છે. હું દિવસમાં લગભગ 4 થી 5 કલાક રોજે ડેલી સ્ટડી કરતો હતો અને ટ્યુશન વગેરે નહોતો કર્યો. એની અંદર ખાસ કરીને મારા માતા પિતા અને મારા જે ટીચર્સ સર છે એનો ઘણો વધારે સહયોગ રહ્યો છે, કારણ કે એમને ઘણી મારી હેલ્પ કરી છે, મારા ડાઉટ સારી રીતે સોલ્વ કર્યા છે અને ઘણું સારું એવું સમજાવ્યું છે. હા, ટ્યુશન વગર પાસ થવું કોઈ મુશ્કેલ વાત નથી, કારણ કે બધાની પાસે હમણાં મોબાઈલ છે અને મોબાઈલમાંથી યુટ્યુબમાં કેટલાય એવા સર ભણાવે છે જે ઘણું સારું એવું ભણાવે છે અને એમના વિડીયોનો ફોલો કરીને સારું એવું માર્ક્સ મેળવી શકે છે. અને જે વિષય છે મારો છોકરો સારા માર્ક્સે પાસ થયો છે 12માં સાયન્સમાં, એના માટે ગર્વ છે મને પણ અને ખાસ એના પાછળ વધારે મહેનત મારાથી પણ વધારે હોય તો મારા પપ્પાની કે જે એમના દાદા છે અને બહુ સારું એવું એને એના પાછળ એમણે મહેનત કરી છે, કારણ કે હું મારા કોઈ પણ કામની વજાથી પહોંચી શકતો ક્યારે ન પહોંચી શકતો પણ એના પાછળ એ વધારે મહેનત કરતા હતા. અને મને પણ સંતોષ છે કે જે મેં ધાર્યું હતું એ પ્રમાણે મારો છોકરો બહુ સારા માર્ક્સે પાસ થયો છે અને વગર ટ્યુશન અને પોતાની સારી એવી મહેનતથી એણે આ માર્ક્સ મેળવ્યા છે. જીવનમાં કોઈ પણ એવું લક્ષ્ય રાખો કે કોઈ એવી વસ્તુ અશક્ય નથી. ત્યારે આજે ધોરણ 12માં સાયન્સનું પરિણામ છે અને જોવા જઈએ તો ભુજથી 30 કિલોમીટરના અંતરે આવેલા દેસલપર વાંઢાએ જેમાં વસ્તી પણ 3000ની વસ્તી છે જ્યાં એક એવો વિદ્યાર્થી છે કે એ વિદ્યાર્થીએ સારું પરિણામ લાવ્યું છે અને પોતાના સમાજ અને સાથે સાથે સ્કૂલનું પણ ગૌરવ વધાર્યું છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ તેને અભિનંદન પાઠવે છે. તેની સાથે સાથે જોવા જઈએ તો ખાસ એમના જે દાદા છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને તમારો જે પુત્રો છે તે સારા માર્કસે પાસ થયો છે, શું કહેશો? હું બહુ એકદમ ખુશીથી ધરાવું છું. ખાસ કરીને આજે જ્યારે ખુશીની લાગણી છે અને આટલું ગૌરવ વધાર્યું છે, તમે એની પાછળ મહેનત કરી છે અને ત્યારે શું કહેશો? અત્યારે કેટલા સમય તમે મહેનત કરી એમની સાથે? જયારે જોઈએ તે વસ્તુ મને કહે છે, પપ્પા લઈ આપો, પપ્પા લઈ આપો, તું લઈ આપું છું, બધે જે જોઈએ એને તૈયાર કરી આપું છું, બધી રીતે જે જોઈએ એને કમ્પ્લીટ કરી આપો.
એક કેમેરામાં આપણે જોઈ શકીએ છીએ કે એમના જે દાદા છે, દાદા પણ આજે હર્ષના આંસુ સાથે રડી પડ્યા છે, અને તેમને પણ એક ગૌરવ છે કે તેમનો જે પુત્ર છે, તેમનો પૌત્ર છે, તે અત્યારે સારા માર્ક છે, પાસ થયો છે. ત્યારે આ એક સમાજ માટે એક પ્રેરણાનું બાબત છે, અને દરેક વિદ્યાર્થીએ આ વસ્તુમાં પ્રેરણા લેવી જ જોઈએ કે ખાસ ટ્યુશન વગર પણ આજે પાસ થવાય છે. પાસ તો થવાય છે, પણ તેની સાથે સાથે અત્યારે જોવા જઈએ તો આગળ પણ વધી શકાય છે, તે પણ એક હકીકત છે. કેમેરામેન રોહિત સિંહ પટિયાર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, દેશલપર, કચ્છ.